અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો હતો, જેનો અહેવાલ વીટીવીએ પ્રસારિત કર્યો હતો. ત્યારે વીટીવીના અહેવાલ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે અમદાવાદમાં સિઝનનો પ્રથમ વરસાદ પડતાની સાથે જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. પ્રથમ વરસાદ પડતા જ શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે, ત્યારે અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે પણ ભૂવો પડ્યો છે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં યોગ્ય પુરાણ ન થવાથી ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભૂવાને લઈને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનું સાબિત થઈ રહ્યું છે, તેમજ તંત્ર સામે અનેક સવાલો પણ ઉભા થયા છે. અંદર પ્રથમ વરસાદે જ અમદાવાદ નગરીને ભૂવા નગરી બનાવી દીધી છે. ખાસ કરીને જે દ્રશ્ય બતાવવા માંગીએ છીએ કે અમદાવાદના જશોદાનગર જે ચાર રસ્તા છે ત્યાં આગળ કોર્પોરેશન દ્વારા થોડાક સમયો પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી હતી તેને લઈને એક વિશાળ એક લાઈન અને ખાડો ખોદવામાં આવ્યો હતો. તેનું યોગ્ય પુરાણ ન થવાના કારણે આજે જ્યારે પ્રથમ વરસાદ પડ્યો છે તેના જ કારણે આજે વિશાળ એવો ભૂવો અહીંયા પડ્યો હતો. ભૂવા પડવાની સાથેની સાથે જ કહી શકાય છે કે અંદર જે પાણીની જે લાઈન જતી હતી તે પણ ડેમેજ થઈ હતી. મહત્વની વાત છે કે જે દૂરના દ્રશ્ય છે ત્યાંથી લઈને અહીંયા સુધીનો આખો એક જે ભૂવો હતો તે પડ્યો હતો. અમારા કેમેરા પર્સન નરેશ સોલંકીને કહીશ કે આગળના જે દ્રશ્યો છે તે પણ બતાવવાના પ્રયત્ન કરી શકે છે, કારણ કે જે રીતે પ્રથમ વરસાદ પડ્યો છે અને તેના સાથે જ અમદાવાદ નગરી જે છે તે ભૂવા નગરી બની છે. હાલ તો કોર્પોરેશન દ્વારા આ જે ભૂવા પડ્યા છે તેની ઉપર જે કામગીરી છે તે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. પરંતુ મહત્વનો સવાલ એ છે કે ભૂવા પડ્યા બાદ જે કોર્પોરેશન છે તે આ કામગીરી હાથ ધરી રહ્યું છે, એટલે ક્યાંક કોર્પોરેશન જે છે પ્રી મોન્સૂનની જે કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરતા અને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ભૂવા પડવાની તો શું રાહ જોઈ રહ્યું હતું. આવા અનેક સવાલો છે તે હાલ કોર્પોરેશન પર ઉઠી રહ્યા છે. નરેશ સોલંકી સાથે પાર્થ શાહ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.